ભરૂચમાં કોંગ્રેસ દ્વારા સાંકેતિક ગુજરાત બંધના એલાનના પગલે કોંગરીજનો અને પેમ્પલેટ વેચવા માટે ચક્કાજામ કરતા કોંગરી અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા સરકાર સામે મોંઘવારી મંદી બેરોજગારી સહિતના મુદ્દે સવારે આઠથી બાર સુધી સાંકેતિક બંધનું એલાન આપી તેને સફળ બનાવવા દહેજ રોડ પર બંધ કરવા ટાયરો સળગાવ્યા હતા તો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને પેમ્પલેટ વેચી લોકોને બંધ પાડવા અપીલ કરવામાં આવી આ સાથે ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું પોલીસે કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જતા કોંગી અગ્રણીઓએ આક્રોશ ઠાલવ્યો હતો કોંગ્રેસના સાંકેતિક ગુજરાત બંધના એલાનની કોઈ ખાસ અસર જોવા ભરૂચમાં હજુ સુધી મળી નથી રહી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સમગ્ર રાજ્યના તાલુકા મથકોએ જિલ્લા મથકોએ શહેર મથકોએ બંને એલાન જાહેર કરેલું છે ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે બંને એલાનમાં કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા સ્વૈચ્છિક રીતે આજે બંધ કરાવવા માટેનો પ્રયત્ન પણ કરેલો હતો અને ભરૂચ જિલ્લાની જનતાને ખેડૂતોને વેપારીને શૈક્ષણિક સંસ્થાઓને પણ આજે અભિનંદન આપું છું કે એમને સ્વયંભૂ રીતે પોતાની દુકાનો પણ બંધ પાડેલી છે